હવે આપણે જોઈએ ચેપ્ટર 20માં જુદું ચિત્ર શોધું. આપણે જોઈએ કે નીચે છે તે કેટલાક ચિત્રો આપેલા છે. તે ચિત્રના સમૂહમાં એક ચિત્ર બાકીના ચિત્રો સાથે સરખામણું ધરાવતું નથી, એટલે કે જુદું અલગ તરી આવે છે. તો આવું જે અલગ તરી આવતું જે ચિત્ર છે, જે જુદું જ તરી આવે છે, તેની ઉપર આપણે રંગની નિશાની કરવાની છે. હવે જોઈએ આપણે કે જે પહેલા નંબરનું ચિત્ર છે તેમાં કરેલું છે, તેવી જ રીતના આપણે બધા ચિત્રમાં કરવાનું છે. પહેલા નંબરનું ચિત્ર આપણે જોઈએ કે સ્કૂલ બેગ છે, લેમ્પ છે, પુસ્તક છે, પેન્સિલ છે અને શાર્પનર છે. તો આમાં આપણે જોઈએ કે સ્કૂલ બેગ, પુસ્તક, પેન્સિલ અને શાર્પનર છે તે તો આપણે સ્કૂલમાં એટલે કે ભણવામાં આપણને કામ આવે છે, અને લેમ્પ છે તે અલગ તરી આવે છે. તો આપણે લેમ્પ ઉપર રંગની નિશાની કરવાની આવે છે. હવે આપણે બીજું ચિત્ર જોઈએ, તેમાં ગુલાબ, ગલગોટો, મોગરો, ઝાડ અને સૂર્યમુખીનું ચિત્ર છે. તો હવે આપણે જોઈએ કે આ બધા જે ચિત્રો છે તે ફૂલના છે, પરંતુ તેમાંથી એક અલગ તરી આવતું ઝાડનું ચિત્ર છે, તો તેની ઉપર આપણે રંગની નિશાની કરવાની છે. પછી આપણે જોઈએ ત્રીજું છે, તેમાં છે કૂતરું છે, બકરી છે, ગાય છે, ઊંટ છે અને સિંહ છે. તો જે ગાય, બકરી, કૂતરું અને ઊંટ છે તે બધા પાલતુ પ્રાણીઓ છે, અને સિંહ છે તે જંગલી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો તે અલગ પડતું ચિત્ર છે, એટલે આપણે તેની ઉપર રંગની નિશાની કરવાની છે. હવે આપણે જોઈએ ચોથું, કેળા, સફરજન, પપૈયું, ગાજર અને અનાનસ. તેમાં આપણે જોઈએ કે આ બધા જ છે ફળ છે, પરંતુ ગાજરનું ચિત્ર છે તે શાકભાજી છે, તો આપણે તેની ઉપર રંગની નિશાની કરવાની છે. હવે પાંચમું ચિત્ર જોઈએ, ભીંડો, ડુંગળી, કેરી, રીંગણ અને કોબી. હવે આ બધા ચિત્રોમાંથી જે કેરીનું ચિત્ર છે તે ફળનું ચિત્ર છે, કેરી છે તે ફળ છે, એટલે આપણે તેની ઉપર રંગની નિશાની કરવાની છે. પછીનું છઠ્ઠું ચિત્ર છે, કબૂતર, ઘોડો, ચકલી, પોપટ અને મરઘી. તો આ બધામાં છે કે ઘોડાનું ચિત્ર છે તે અલગ તરી આવે છે, એટલે આપણે તેની ઉપર રંગની નિશાની કરવાની છે.